કરીએ તો શું કહેવા માંગે છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે બરાબર તો પહેલો ક્વેશ્ચન છે કે 25 અને 52 નો ગુસા એક છે તો મિત્રો આ ઘણી રીતે એક્ઝામ્પલ કરી શકાય પણ તમને ખબર હશે કે 25 અને 52 તમને અવયવ પાડતા આવડતા હશે તો 25ના તમે અવયવ પાડો તો શું પડશે 5 5 25 આ બે એના અવિભાજ્ય અવયવ પડી ગયા અને 52ના અવયવ પાડશો તમે તો શું પડશે તો કે 2 2 4 અને 13 4 52 આવી રીતે બરાબર છે તો આ રીતે 52ના ભાગ પાડશો 2 2 4 4 13 52 તો આમાં તમે જોશો કે કોઈ પણ એક પણ એવી સંખ્યા નથી કે જેનો અવયવ કોમન હોય અવિભાજ્ય એટલે એક પણ અવયવ કોમન ના હોય તો એક જ અવયવ કોમન વધે એ છે 1 તમારો જવાબ થઈ જાય છે 1 બરાબર તો આ કેવું છે સાચું છે એટલે ગુસા 1 થઈ જાય આવી રીતે પણ કરી શકો બીજી એક મિત્રો રીત છે આપણી યુક્લિડની ભાગ પ્રવિધિની રીત એ રીતે કરશો તો પણ જવાબ આવી જશે કઈ રીતે તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં શું હોય છે કે આપણે માનો કે 52 અને 25નો ગુસા શોધવો છે બરાબર તો આપણે શું કરતા હોઈએ છે જે મોટી સંખ્યા હોય માનો 52 મોટા છે અને 25 નાના છે તો 52ને અહીંયા લખી દઈએ 25ને અહીંયા લખી દઈએ ચાલો હવે 52ને આપણે 25 વડે ભાગીએ તો કેટલાય ભાગ ચાલે 2 ચાલે તો કે 25 2 50 25 2 50 આ રીતે ના ફાવે તો આ રીતે કરી જોવા 52 ભાગ્યા 25 તો 25 2 50 કેટલા વધ્યા 2 તો 2 ભાગ ચાલે અને શેષ કેટલી વધી છે તમને ખબર છે એમ કે આગળ જે સંખ્યા હોય અહીંયા આગળ મૂકી દેવાની અને પાછળ જે સંખ્યા હોય અહીંયા પાછળ મૂકી દેવાનું પાછું 25ને 2 વડે ભાગવાનું તો 25ને 2 વડે ભાગે કેટલા થાય તો કે 2 એકા 2 શૂન્ય 5 2 2 4 અને 1 એટલે કે 12 ભાગ ચાલ્યો વધતા શેષ કેટલી વધી તો કે 1 હવે જ્યાં સુધી અહીંયા 0 ના આવે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ શરૂ રાખવાની હોય પાછું અહીંયા આગળ ચલો એક સેકન્ડ હવે આની અંદર આગળ હોય આગળ પાછું અહીંયા કેટલા છે 2 અહીંયા કેટલા છે 1 ચાલો તો હવે આપણે કરીએ તો કેટલાય ભાગ ચાલશે તો કે 1 2 2 2 ને 1 વડે ભાગે કેટલાય ભાગ ચાલે 1 2 2 વધતા અહીંયા શેષ વધે નહીં તો એ તમારો જવાબ આવી જાય છે મિત્રો 1 ખ્યાલ આવ્યો એવી રીતે તો આ તમારું શું થઈ ગયું મિત્રો ગુસા તો તમારે લખો તારે લખાય કે ગુસા અ 52 અને 25 બરાબર 1